नजर करीशुं टॉप 9 महानगरोना समाचार। अमदावाद अने सूरतमां कोरोनाना काबूमां। अमदावाद सूरतमां कोरोनाना 26 केस। अमदावादमां कोरोनाथी वधु एकनुं मौत। अमदावादमां सारवार बाद 45 अने सूरतमां 145 दर्दीने डिस्चार्ज अपायो। महाराष्ट्रमां डेल्टा प्लस वेरियंटना 21 पैकी 2 संक्रमित ट्राल स्त्री सूरतनी मळी आवी। महाराष्ट्र सरकारे सूरतथी आवेला 2 लोकोना डेल्टा प्लस वेरियंट जोवा मळता मौखिक जाण कराई। जो कि महाराष्ट्र सरकारे सूरतना लोको कोण छे क्या विस्तारना तेनी कोई विगतो नथी आपी। केन्द्र सरकारे नवा वेरियंटने वेरियंट ऑफ कंसर्न जाहेर कर्यो छे। ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે સુધરી ત્યારે અમદાવાદના લો ગાર્ડનના વેપારીઓને તંત્ર તરફથી મોટી રાહત મળી રહી છે। કોરોના સમય દુકાન બંધનું ભાડું માફ કરવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી। એમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો। ફૂડ સ્ટોલ ધારકોએ આ અંગે રજૂઆત કરી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના કોર્પોરેટરોએ નીચે બેસીને હોબાળો મચાવ્યો। કોર્પોરેટર બાળુ સર્વે બોલવા ઉભા થતા શાસક પક્ષે હોબાળો કર્યો। વિપક્ષના નેતા અમીર રાવતનો આરોપ છે કે વિપક્ષ બોલવા ઈચ્છે છે તો શાસક પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પ્રયાસ થઈ રહ્યા છે તેઓને રોકવા માટે અને પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાથી વિપક્ષ દૂર ભાગતો હોવાનો આરોપ ત્યારે કોંગ્રેસની આંતરિક રાજનીતિ અને વિખવાદ હોવાનો મેયરે વળતો આરોપ લગાવ્યો। વડોદરામાં વધુ એક લવ જિહાદનો કેસ દાખલ કરવામાં આવ્યો। ફતેગંજ પોલીસ મથકે એક યુવતીએ છાણીના યુવક અને તેના પરિવારના 2 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદના આધારે પોલીસે યુવતીના પતિ અને 2 સભ્યોની ધરપકડ કરી। મોહિમ ઇમ્તિયાઝ ખાન પઠાણ નામના યુવક પર આરોપ છે કે લગ્ન પૂર્વે યુવતીને તેના ધર્મ અને રીતિરિવાજ મુજબ રાખવાની પણ કરી હતી વાત। લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરવા માટે પણ કર્યું હતું દબાણ। કોરોનાના કેસ ઘટવાની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા 8 જુલાઈથી શરૂ થઈ જશે। 8 જુલાઈથી વિવિધ અભ્યાસક્રમની ઓફલાઈન પરીક્ષા લેવાશે। સ્નાતક અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ અભ્યાસક્રમની પરીક્ષા થશે શરૂ। અંદાજિત 65,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। રાજકોટ શહેરમાં સાંજે ધોધમાર વરસાદ। શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। આ તરફ વડોદરામાં પણ ધોધમાર વરસાદ થતા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી। સોમનાથ ગુદરના આરએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ કરાઈ। 50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળી। જળયાત્રામાં 5 ધ્વજા, પતાકા, 1 ગજરાજ અને 1 કળશ રાખવામાં આવ્યા। પરંપરા પ્રમાણે 18 ગજરાજને મંદિરમાં રખાયા। વિધિ મુજબ સાબરમતી નદીની આરતી પણ ઉતારવામાં આવી હતી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। જળયાત્રા નીકળ્યા બાદ ભગવાન જગન્નાથજીની સરસપુર મોસાળમાં પહોંચી ગયા હતા। 15 દિવસ મોસાળમાં જ રોકાશે ભગવાન જગન્નાથ। જ્યારે મોસાળમાં ભગવાન જગન્નાથજી પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત થયું। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। જો કે કોરોનાને કારણે ભક્તોની બાકી હાજરી રહી। કોરોનાની ગાઈડલાઈનને કારણે ભજન કાર્યક્રમ પણ બંધ હતો।